हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને પાસુડી વિદ્યાલય YouTube ચેનલ માં મિની કોલેજા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 11 ધોરણ 7 વિષય ગણિત. એમાં આપણે સ્વાધ્યાય 12.3 જોઈએ. તો આપણે એમાં લખવું નંબર 7 નથી, આજે ગણતરી કરવાની છે. સૂચના શું છે કે આપેલી પદાવલીઓનું સાદું રૂપ આપો. એટલે કે અહીંયા તમને કુલ 5 પદાવલી આપેલી છે, એનું સાદું રૂપ આપવાનું છે. કે જેમાં x બરાબર 3 લેવાના, a બરાબર -1 લેવાના અને b બરાબર -2. આવી રીતે તમારે જુદી કિંમત આપેલ પ્રમાણે કિંમત લઈ અને આ પદાવલીની કિંમત શોધવાની છે. તો પહેલા નંબરમાં શું પદાવલી આવી છે? 3x -5 -x +9. થી હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે 3 મૂકી દીધા. x ની જગ્યાએ 3 -5 x ની જગ્યાએ મૂકવાના 3 +9 એટલે 3 કેરી 9 -5 -3 ને વત્તા 9. હવે 9 ને 9 18 ને આ બંને બાદબાકી વાળા પદ છે. 5 અને 3 બંનેની નિશાની કેવી છે? સમાન. એબીએબી સમાન અને માઇનસ. હવે સમાન નિશાની હોય તો બંને પદોનું શું થશે? સરવાળો. તો 5 ને 3 8. હવે મોટું પદ કયું છે? 5. એની નિશાની કેવી છે? માઇનસ. આને પણ એની નિશાની લાગુ પડે. તો 18 માંથી 8 બાદ કરીએ તો શું જવાબ આવે? 10. આ બીજા બધાને હવે બીજી પદાવલી 2 -8x +4x +4. આમાં પણ 2 -8 હવે x ની જગ્યાએ મૂકવાના 3 +4. હવે x ની જગ્યાએ મૂકશું 3 +4. 2 8 કેરી 24 અને 2 -24 +4 કેરી 12 ને વત્તા 4. હવે સરવાળો કરીએ તો કે 2 વત્તા 12 એટલે 2 માં 12 ફેરો એટલે 14, 14 ને 4 18 -24. હવે બંને પદોની નિશાની કેવી છે? વિરુદ્ધ. બરાબર, એટલે વિરુદ્ધ નિશાની હોય તો બંને પદોનું શું થશે? બાદ બાકી. તો 24 માંથી 18 થાય તો 6. હવે મોટું પદ કયું છે? 24. એની નિશાની કેવી છે? માઇનસ. તો 6 પણ કેવા બની જાય? -6. હવે ત્રીજી અને ચોથી પદાવલી છે તેની કિંમત તમારે જાતે શોધવાની છે. હવે હું પાંચમી પદાવલી આપેલી છે તે તમને ગણાવું છું. 2a -2b -4 -5 +8. 2 એની જગ્યાએ શું મૂકવાનું? -1 -2. b બરાબર શું લેવાનું છે? -2 -4 -5 +a a એટલે કે -1. હવે 2 એકા 2 નિશાની માઇનસ છે એટલે ગુણાકાર કરવું પડશે. પછી 2 2 4 2 ની નિશાની માઇનસ છે, ગુણાકાર થાય એટલે પ્લસ થઈ જાય. પછી આ -4 એમ લખવાના, -5 એમ લખવાના અને આ ગુણાકારમાં વધ્યો છે ઓછા આ એક મૂકી દેશું. હવે 4 માંથી 4 આવી ગયા, 1 પ્લસ અને 1 માઇનસ. હવે -2 માઇનસ આનું સાદું રૂપ આપવાનું છે. બરાબર, એટલે બંનેની નિશાની સમાન છે. માઇનસ તો સમાન નિશાની હોય તો બંને પદોનો સરવાળો થાય. 5 ને 1 6, મોટું પદ છે 5, એની નિશાની છે માઇનસ એટલે આ 6 પણ માઇનસ આવે. હવે આ બંને પદોની નિશાની સમાન છે માઇનસ, બંને પદોનું શું થાય? સરવાળો હોય એટલે મોટું પદ છે 6, એની નિશાની માઇનસ, તો કિંમત મળી જાય. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. એમાં પહેલું, જો z બરાબર 10 હોય તો z ક્યુબ -3 z -10 આ પદાવલીની કિંમત શોધવાની છે. તો લખશું z ક્યુબ -3 z -10. અહીં z બરાબર શું લેવાનું છે?
દસ લેતા આઈ છે ને તમને રકમ માં તો વેલ્યુ એટલે 10 નો કોણ માઈનસ 3 હવે આ z એના બરાબર શું માનું 10 ઓછા 10 એટલે 10 નો કોણ એટલે 10 નો 3 નો ગુણાકાર તો 10 ને 10 સાથે ગુણીએ તો આવી ગયો 10 નો કોણ એટલે 3 વાર ગુણાકાર 10 ગુણ્યા 10 એટલે 100 100 ગુણ્યા 10 એટલે 1000 થાય કાયા લખશું 1000 માઈનસ 3 10 માં 10 થાય તો 0 1000 માઈનસ 0 ગુણ્યા 3 એટલે 0 કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણ્યા 0 જાય 1000 માંથી 0 બાદ કરો તો 0 1000 આવશે બરાબર હવે આ દાખલા નંબર 8 માં આ પેલું છે તે ગણતરી કરી દીધી અને પછી બીજું બીજો દાખલો પણ છે એ તમારી જાતે તમારે કરવાનો છે હવે દાખલા નંબર 9 જોઈએ x = 0 માટે 2x² + x - a ની કિંમત 5 લો તો a ની કિંમત શોધો આ થોડું સમજવાનું છે પહેલા આપણે બતાવીએ લખી નાખીએ 2x² + x - a આની કિંમત તમને આપી દીધી કેટલી હોય આની કિંમત 5 હવે આમાં એમ કીધું કે અહીં x = 0 x = 0 આપેલ છે બરાબર હવે આ પદાવલીમાં x = 0 મૂકવાના આને સાદુરૂપ આપવાનું અને a ની કિંમત શોધવાની તેથી 2x² + x - a is equal to 5 તેથી 2x ની જગ્યાએ મૂકવાના 0 એનો વર્ગ પ્લસ x ની જગ્યાએ મૂકવાના 0 માઈનસ a બરાબર 5 હવે 2 દૂર કરો સોરી 0 નો વર્ગ એટલે 0 વત્તા 0 માઈનસ a બરાબર 5 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર એટલે 0 0 વત્તા 0 એટલે એ 0 જ રહેવાના છે એમાં કાંઈ વધારો કે ઘટાડો થવાનો નથી તેથી માઈનસ a બરાબર 5 તેથી a બરાબર આ માઈનસ ની નિશાની આવો તેથી a બરાબર માઈનસ 5 બરાબર શા માટે તો કે માઈનસ a બરાબર 5 હતા માઈનસ a બરાબર 5 તો આયે આ આપણે ફેરવી નાખીએ આ માઈનસ a છે તેને પ્લસ a કરી નાખીએ એટલે કે એકવાર માઈનસ સાથે આને ગુણવા પડે તો માઈનસ માઈનસ એ પ્લસ થઈ જાય અને આ પ્લસ છે એ કેવા થઈ જાય માઈનસ એની કિંમત આપણે